આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. મકર સંક્રાંતિના દિવસે ગાય પૂજનનું વિશેષ મહત્વ લેખવામાં આવ્યું છે. ચારે તરફ પૂજન થઈ રહ્યું હોય છે ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા મહેંદીપુર બાલાજી મંદિર પાસે ગ્રેનેડ લાઇનના ઢાંકણ ન હોવાને કારણે ગાય અંદર ખાબકતા રેસ્ક્યુ કરાઈ હતી. મોડી રાતથી ગાય ડ્રેનેજમાં પડી હોય તેવું જાણવા મળ્યું હતું. ફાયર વિભાગની ટીમ દ્વારા 2 કલાકની ભારે જહેમત બાદ જેસીબી મશીનની મદદથી ગાયને બહાર કાઢવામાં આવી હતી. ગાય ડ્રેનેજ લાઇનમાં પડી હોવાની જાણ થતાની સાથે જ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જેમની ગાય હતી તેઓ મોડી રાતથી ગાય પરત ન આવતા તે વિસ્તારમાં શોધવા માટે પરિવારના લોકો નીકળ્યા હતા. ગાયને શોધતા આસપાસના વિસ્તારમાં ન મળી હતી ત્યારે એકાએક જાણવા મળ્યું કે ડ્રેનેજ લાઇનની અંદર કોઈ પશુ પડ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારબાદ પરિવારજનોએ જોતા પોતાની ગાય અંદર પડી હોવાનું જણાયું હતું. ગાયને અંદરથી કાઢવા માટે સ્થાનિક લોકોએ પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ ન થયા. બાદમાં તેમણે ફાયર વિભાગની ટીમને બોલાવી હતી. મકર સંક્રાંતિના પાવન દિવસે સૌ કોઈ ગૌ માતાની સેવા કરવામાં મશગુલ હોય છે ત્યારે આ વિસ્તારમાં એક આ ગાય ડ્રેનેજ લાઇનમાં ખાબકી જાણવા મળી હતી. તાત્કાલિક અસરથી ફાયર વિભાગની ટીમને બોલાવી હતી. ફાયર વિભાગની ટીમે ખૂબ જ સુંદર અને સમયસરથી કાર્યવાહી કરતા ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. જેસીબી મશીનની મદદથી ડ્રેનેજની ટાંકીની આસપાસની જગ્યા જેસીબી મશીનથી ખોદવામાં આવી હતી અને ત્યારબાદ ગૌમાતાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. આજના દિવસે સ્થાનિક લોકોનો સહકાર અને ફાયર વિભાગની ટીમે કરેલી યોગ્ય સમયની કામગીરીને કારણે ગાયને હેમખેમ બહાર કાઢી લેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17.